साबरकांठा जिल्लाना प्रांतिज खाते डॉक्टर बाबा साहेबनी पुण्यतिथि निमित्ते बिलियंट युवक मंडल प्रांतिज द्वारा श्रद्धांजलि अर्पी हती। પ્રાંતિજ પાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવડા આગળ બ્રિલિયન્ટ યુવક મંડળ પ્રાંતિજ તથા સમાજના ભાઈઓ દ્વારા કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવડાને ફૂલાર પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તો આ પ્રસંગે બ્રિલિયન્ટ યુવક મંડળ પ્રાંતિજના પ્રમુખ જસુભાઈ સુતરિયા, ઉપપ્રમુખ હારજી પરમાર, મંત્રી મનહરભાઈ પરમાર તથા મંડળના સભ્યો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તો આ પ્રસંગે ડોક્ટર કલ્પેશ પી વોરા લેખિત મહામાનવ આંબેડકર પુસ્તકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સંજય રાવલ, ZSTV પ્રાંતિજ। જય ભીમ મિત્રો, મહાનાયક સિમ્બલ ઓફ નોલેજ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 64મા પરિનિર્વાણ દિનના ઉપલક્ષમાં પ્રાંતિજ ખાતે બ્રિલિયન્ટ યુવક મંડળ, જે શૈક્ષણિક, સામાજિક, તબીબી અને લોકજાગૃતિની પ્રવૃત્તિઓ કરતી એક પ્રખર સંસ્થા છે, આ સંસ્થા દ્વારા મહાનાયક ડૉક્ટર બાબા સાહેબના પરિનિર્વાણ દિનના ઉપલક્ષમાં શ્રદ્ધાંજલિ આપવાનો, એમને શ્રદ્ધાસુમન અર્પી કૃતાર્થ થવાનો એક નાનકડો કાર્યક્રમ કોરોનાની મહામારીના વચ્ચે મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો। સરકારશ્રીની ગાઈડલાઈનને ફોલો કરીને નિયત સમયમાં નિયત સંખ્યામાં બ્રિલિયન્ટ યુવક મંડળના સભ્યો અને ભીમ સૈનિકો, ભીમ વિચારકો અત્રે ઉપસ્થિત રહ્યા અને ડૉક્ટર બાબા સાહેબને એમના પરિનિર્વાણ દિનના ઉપલક્ષમાં શ્રદ્ધાસુમન અર્પી કૃતાર્થ થયા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમગ્ર ભારત દેશના જ નહીં પણ સમગ્ર વિશ્વના મહામાનવ તરીકે પંકાયા છે। આજે દુર્ભાગ્યની વાત છે કે બાબા સાહેબ એક ચોક્કસ વર્ગ માટે સીમિત થઈ રહ્યા છે, પણ એમણે કરેલો સંઘર્ષ, એમણે કરેલા પુરુષાર્થ અને એમણે કરેલી જોગવાઈઓ એ સમગ્ર માનવજાતિના ઉત્કર્ષ માટે કરેલો સંઘર્ષ છે, વેઠેલી યાતનાઓ છે અને તમામ ભારતવાસીઓ, ખાસ કરીને આજે દલિત સમુદાય ડૉક્ટર બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પતા ગૌરવાન્વિત થઈ રહ્યો છે, જે ખરેખર બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી અને આજે ડૉક્ટર બાબા સાહેબના પરિનિર્વાણ દિને અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી અને મંડળના મિત્રો, સમર્પણ ગ્રાહક બચત સહકારી મંડળના ચેરમેનશ્રી અને અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા અને એમને શ્રદ્ધાસુમન અર્પ્યા। વંદન કરું છું મહામાનવને, અભિનંદું છું એમના કાર્યોને અને સચ્છદ નમન કરી એમણે શ્રદ્ધાસુમન અર્પી શ્રદ્ધાંજલિ અર્પું છું। જય મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે। સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં
તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ, સહકારી જીન 4 રસ્તા, હિંમતનગર. મોબાઈલ નંબર 7990077993.